નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ ધોરણ ત્રણ વિષય આસપાસ એટલે પર્યાવરણ એમાં પાઠ ત્રણ પાણી જ પાણી એનો ભાગ બે આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ભાગ એક તો તમે જોઈ જ લીધો હશે પાણીનું મહત્ત્વ એમાં સમજાયું છે પાણી કેટલું કિંમતી છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો હવે આપણે આગળ જોઈએ એના પ્રશ્નોત્તરી એટલે પ્રશ્નોની સમજૂતી જે પરીક્ષાલક્ષી છે એમાં વિકલ્પો ખાલી જગ્યાઓ ખરા ખોટા બરાબર ટૂંકા પ્રશ્નો એનો સમાવેશ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો થોડું આજના અભ્યાસમાં ધ્યાન આપજો જેથી કરીને પરીક્ષા વખતે તમને સરળ પડે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર છો જુઓ પાઠ ત્રણ પાણી જ પાણી એમાં ભાગ બેમાં આપણે પ્રશ્ન નંબર એક જોઈશું નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર ચોરસમાં લખો તો જોઈએ આપણે પહેલો વિકલ્પ નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂરી જરૂરી નથી તો કયું કાર્ય એવું છે જેના માટે પાણીની જરૂર ન પડે તો આપણે નીચે વિકલ્પો આપેલા છે બરાબર ચાર વિકલ્પો આપેલા છે એમાંથી જે સાચો વિકલ્પ હોય તે તમારે બાજુમાં જે ચોરસ બોક્સ આપ્યું છે તેમાં લખવાનો છે ફક્ત તેનો ક્રમ અક્ષર આપણે આ રીતે પાઠ એક અને પાઠ બેમાં આવી રીતના વિકલ્પો કેવી રીતના લખાઈએ જોઈ ગયા છે તો બાળ મિત્રો ચાલો જોઈએ આપણે પીવા માટે બ હાથ ધોવા માટે ક સાયકલ ચલાવવા માટે કે ડ વાસણ ધોવા માટે તો કયા કાર્ય માટે પાણી જરૂરી નથી હાથ ધોવા સાયકલ ચલાવવા સાયકલ ચલાવવા પાણીની જરૂર પડે ના પડે તો આપણે શું લખીશું અહીંયા આગળ ક બરોબર ક લખવાનો છે ચાલો હવે આપણે બીજા નંબરનું જોઈએ સૌથી વધુ પાણીનો ઉપયોગ નીચેના પૈકી સામા થાય છે અ હાથ ધોવા માટે બ સ્નાન કરવા માટે ક ભોજન સમયે પાણી પીવા માટે કે ડ કુદરતી હાજતે જવા માટે તો જોઈએ આપણે સૌથી વધારે પાણીનો ઉપયોગ શામાં જોઈએ હાથ ધોવા એક ડોલ બે ડોલ જોઈએ ના જોઈએ સ્નાન કરવા તો કહેશે હા સ્નાન કરવા માટે વધારે પાણીની જરૂર પડે છે ભોજન સમયે પર બહુ પાણીની જરૂર પડે નહીં ડ કુદરતી હાજતે જવા માટે તો એમાં પણ પાણીની જરૂર પડે નહીં તો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો બ બરોબર બોક્સમાં આપણે શું લખીશું આ બ વાળો વિકલ્પ અહીંયા લખીશું બ ચાલો એના પછી ત્રીજા નંબરનું જોઈએ નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી પાણીનો સ્ત્રોત એટલે જ્યાંથી પાણી આપણને મળતું હોય તેવું સ્થળ તો જોઈએ વિકલ્પમાં અ વરસાદ બ નહેર ક પર્વત અને ડ તળાવ તો વરસાદ પાસેથી પણ પાણી મળે છે નહેરમાંથી પણ પાણી મળે છે પર્વતમાંથી પાણી મળે ના મળે તો આપણે શું લખીશું ક બરોબર લખીશું અહીંયા આગળ ક ચાલો હવે આપણે ચોથા નંબરનું જોઈએ આપણે માટલામાંથી પાણી સાના વડે લેવું જોઈએ તો એમાં નીચે વિકલ્પો જોઈએ અ જગ વડે બ ગ્લાસ વડે ક ચંબુ વડે ડ ડોયા વડે તો આપણા પાસે માટલું હોય એમાં જગ નાખીને પાણી લેવાય ના લેવાય જગ તો મોટો હોય બરાબર માટલામાં આવે નહીં ગ્લાસ વડે તો કે ગ્લાસ વડે લેવાય પણ આપણો ગ્લાસ ગંદો હોય તો માટલાનું પાણી પણ ગંદુ થાય છે બરાબર પછી ચંબુ તમને પહેલાં ચિત્રો આપ્યા હતા એમાં જોયું હશે તમે ચંબુ આકાર ઉપરથી સીધી લેટી જેવું હતું નીચે ગોળ માટલા જેવું એને ચંબુ કહેવાય તો એને પણ એનાથી પણ પાણી લઈ શકીએ નહીં તો આવે ડ બરાબર ડોયો જોયો છે સીધી લાકડી જેવું હોય અને નીચે ગ્લાસ જેવું હોય બરાબર નાની લોટી જેવું હોય અને હેન્ડલ હોય પકડવાનું એને ડોયો કહેવાય તો આપણે શું લખીશું ડ ડોયા વળે બરાબર ચાલો હવે પાંચમા નંબરનું જોઈએ પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે પાણીનો મુખ્ય સ્ત્રોત મુખ્ય એટલે કે સૌપ્રથમ ક્યાંથી મળે છે પાણી તો નીચે વિકલ્પો આપેલા છે અ કૂવો બ વરસાદ ડ નદી કે ડ તળાવ તો અહીંયા કૂવા પાસે તો કૂવામાં પાણી ક્યાંથી આવે આકાશમાંથી આવે ત્યારે બરાબર અથવા તો નીચે તળમાંથી આવે બ વરસાદ ક નદી અથવા ડ તળાવ તો સૌથી મુખ્ય વધારે પાણી ક્યાંથી મળે છે આપણને વરસાદ પાસેથી બરાબર તો અહીંયા આગળ આપણે લખીશું બ વરસાદ પાસેથી એટલે તમારે ફક્ત બ લખવાનું છે બરાબર ચાલો છઠ્ઠા નંબરનું જોઈએ નીચેનામાંથી કયા સાધનમાં પાણી સૌથી વધુ સમાય અ ગ્લાસ બ લોટો ક જગ ડોલ તો બાળ મિત્રો શેમાં પાણી વધારે સમાય તો વિકલ્પ આવશે ડ બરાબર અહીંયા આગળ લખવાનો ડ ચાલો એના પછી સાતમા નંબરનું જોઈએ આપણે નીચેનામાંથી શું અલગ પડે છે તો આપણે જોઈએ અ કૂતરો બ માછલી ક ગાય ડ ઘોડો તો શું આવશે અલગ પડતું કૂતરો માછલી ગાય ઘોડો તો કૂતરો ગાય અને ઘોડો ક્યાં રહે છે જમીનની બહાર જમીન ઉપર રહે છે અને માછલી પાણીમાં રહે છે અહીંયા આગળ એટલે આપણે શું લખીશું બ બરોબર બાળ મિત્રો બ લખવાનું છે ચાલો એના પછીનું જોઈએ આઠમા નંબરનું સૌથી વધુ પાણી ક્યાં જોવા મળે છે અ નદીમાં બ તળાવમાં ક ટાંકીમાં કે ડ દરિયામાં તો સૌથી વધારે પાણી આપણને દરિયામાં જોવા મળે છે જોયો છે ને દરિયો જ્યાં સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી દેખાય છે બરોબર ચાલો હવે એના પછીનું આગળનું જોઈએ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલું જોઈએ પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે સૌથી મોટું એટલે સૌથી વધારે પ્રમાણમાં પાણી ક્યાંથી મળે છે તો આપણને વરસાદ પાસેથી તો ખાલી જગ્યામાં શું લખીશું વરસાદ બરાબર ચાલો હવે એના પછીનું બીજા નંબરનું જોઈએ મોટાભાગની નદીઓનું પાણી ખાલી જગ્યામાં જાય છે તો મોટાભાગની નદીઓનું પાણી ક્યાં જાય સાગર અથવા તો દરિયામાં બધી જુદી જુદી નદીઓ હોય તો એનો અંત ક્યાં આવે સાગરમાં જઈને બરાબર એટલે બધું જ પાણી સાગર અથવા તો દરિયામાં જાય છે ત્યાર પછી ત્રીજા નંબરનું પાણી એટલે જળ અને જળ એ જ ખાલી જગ્યા તો જળ એ જ જીવન મેં તમને પાઠ આગળ ચલાવ્યો તો ત્યારે આ સૂત્ર બોલાવ્યું હતું બરાબર પાણી એટલે જળ અને જળ એ જ જીવન એટલે ખાલી જગ્યામાં તમારે જીવન પાણી છે તો આપણું જીવન શક્ય છે બરાબર નહીં તો આપણે ના મરી ગયા હોત પાણી પીધું ના હોત પાણી મળતું ના હોત તો આપણું જીવન શક્ય નથી ચાલો હવે ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય જ નથી અહીંયા આગળ ખાલી જગ્યા જ શક્ય નથી તો શું આવશે ખાલી જગ્યામાં જીવન બરાબર આગળની ખાલી જગ્યા મેં સમજાવ્યું તે પ્રમાણે કે આપણે જીવવું હોય તો પાણી જરૂરી છે પાણી વગર આપણે જીવી શકીએ નહીં બધું જ કામ ખાવા પીવાનું બધું જ પાણી ઉપર આધાર છે જો પાણી ના હોય ને રોજ તમને એમ કહે કે આ કોલ્ડ્રીંક્સ પી લો બરાબર તો તમે રોજે રોજ કોલ્ડ ડ્રિન્ક્સ પાણીની જગ્યાએ કોલ્ડ્રીક્સ પીશો તો તમને ચાલશે નહીં ચાલે એક દિવસ પીશો બે દિવસ પીશો લીંબુ શરબત પણ રોજે રોજ આપે ને પાણી ના આપે તો તમને ફાવશે ના ફાવે લીંબુ શરબત બનાવવા પણ પાણી જોઈએ ને એટલે પાણી એ જ આપણું જીવન છે ચાલો તો ખાલી જગ્યામાં શું લખવાનું જીવન ચાલો એના પછીની પાંચમા નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ પગથિયાવાળા અને ઊંડા પાણીના સ્ત્રોતને ખાલી જગ્યા કહેવાય છે તો પગથિયાવાળા અને ઊંડા પાણીના સ્ત્રોતને વાવ કહેવાય છે ખાલી જગ્યામાં શું લખવાનું વાવ જોઈ છે બાળ મિત્રો વાવ પગથિયા ઉતરીને જે રીતના સીડી ચડવાના પગથિયા હોય તેવા જમીનમાં ઊંડે ઊંડે ખોદેલું હોય અને એને નીચે ઉતરવા માટેના પગથિયા બનાવ્યા બનાવ્યા હોય અને એમાં પાણી હોય બરાબર એને વાવ કહેવામાં આવે છે ચોરસમાં હોય અથવા તો ગોળમાં હોય કૂવા જેવું હોય પણ નીચે ઉતરવાનું હોય પેલો કૂવાની પાળી ઉપર તરફ દીવાલ ફરતે કરી હોય છે ખાડો ખોદીને જ્યારે આમાં નીચે ઊંડે સુધી પાણી હોય અને નીચે ઉતરીને જવાની જગ્યા હોય એને વાવ કહેવામાં આવે છે ચાલો એના પછીનું જોઈએ છઠ્ઠા નંબરનું જમીનમાંથી પાણી કાઢવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો જમીનમાં દરેક જમીનમાં પાણી સમાયેલું છે પણ અમુક જગ્યાએ શું હોય પાણીનો સ્ત્રોત ત્યાં વધારે પ્રમાણમાં સંગ્રહ થયેલો હોય છે એ જમીન કેવી હોય એ જમીને આજુબાજુનું ફરતું પાણી બધું જમીનમાં ભેગું કરી રાખ્યું હોય છે તો ત્યાં આગળ ઊંડે સુધી ખોદવામાં આવે તો કૂવા જેવું નીકળે કૂવા જેવું એટલે કે ત્યાં બોર બનાવવામાં આવે છે પાણીનો બરાબર પછી એમાં મોટર મૂકીને પાણી ઉપર ખેંચવામાં આવે છે એને ટ્યુબવેલ અથવા તો બોર કહેવામાં આવે છે તો અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું ટ્યુબવેલ બરાબર ચાલો હવે આપણે સાતમા નંબરનું જોઈએ દરિયાનું પાણી ખાલી જગ્યાનીથી ગરમ થઈ વરાળ બનીને આકાશમાં જાય છે અને વરસાદ રૂપે પૃથ્વી પર આવે છે મેં તમને આ પાઠ ચલાવ્યો હતો ત્યારે સમજાયું હતું કે દરિયાનું પાણી ઉપર કેવી રીતના જ્યારે ઉનાળો હોય ત્યારે દરિયાનું પાણી સૂર્યના તાપથી ગરમ થઈ જાય છે બરાબર એટલે ખાલી જગ્યામાં શું આવે સૂર્યથી ગરમ થઈ ત્યાં તો ગેસ મૂકવા જવાના હતા નહીં આપણે દરિયાના પાણીમાં એટલે જે સૂર્યનો તાપ પડે એનાથી ગરમ થઈ જાય અને પછી એ વરાળ બની આકાશમાં જાય છે અને વરસાદ રૂપે પૃથ્વી પર આવે છે તમે જોયું હશે કે તમારું ઢાબા ઉપર ટાંકી હોય તે ઉનાળામાં ટાંકીનું પાણી આપણે રાત્રે જોઈએ તો એ પાણી કેવું થઈ જાય છે ગરમ ગરમ એ ટાંકી બંધ હોય તેમ છતાં એ ટાંકીનું પાણી ગરમ જોવા મળે છે આપણે નળ ચાલુ કરીએ તો આપણા નળમાં પણ ગરમ ગરમ પાણી આવે છે તો એ સૂર્યના તાપથી ગરમ થઈ જાય છે બરોબર ચાલો હવે આપણે આગળનો જોઈએ ખાલી જગ્યા પાણી એ કુદરતી ખાલી જગ્યા કુદરતી સંપત્તિ છે તો અહીંયા આગળ કુદરતી નીચે ખાલી જગ્યા કરવાની છે પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે તો કુદરતી કે કૃત્રિમ પાણી થોડું મનુષ્યોએ બનાવ્યું છે પાણી તો ભગવાને જ બનાવે છે કુદરતે આપેલું છે બરાબર તો એ કેવી સંપત્તિ છે કુદરતી ભગવાને જેટલું જેટલું આપણને આપ્યું છે એને કુદરતી કહેવાય સંપત્તિ અને આપણે બનાવ્યું હોય ને કૃત્રિમ બરાબર તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે કુદરતી સંપત્તિ છે ચાલો હવે એના પછીનું પ્રશ્ન નંબર ત્રણ જોઈએ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક નંબર પાણી પીધા વિના લાંબો સમય ચાલી શકે છે ચાલી શકે વિદ્યાર્થી મિત્રો પાણી પીધા વિના લાંબો સમય એક દિવસ બે દિવસ અડધો દિવસ કેટલો સમય તમે ચલાવી શકો ઓછામાં ઓછો એક કલાક અથવા બે કલાક એનાથી વધારે તમે પાણી વિના રહી શકો નહીં એટલે અહીંયા આગળ શું લખીશું આપણે ખોટું બરોબર ચાલો બીજા નંબરનું જોઈએ પાણીનો બગાડ અટકાવવો જોઈએ સાચું કે ખોટું પાણી બગાડવું જોઈએ ના બગાડાય બરોબર એટલે પાણીનો બગાડ થતો હોય તો આપણે બંધ કરી દેવો જોઈએ નળ ચાલુ ચાલું હોય તોનો તેને બંધ કરવો જોઈએ એટલે અહીંયા આગળ સાચું કરવાનું છે ત્યાર પછી ત્રીજા નંબરનું દરિયામાંથી પાણી વરાળ બનીને ઊંચે આકાશમાં જાય છે બરાબર આગળ મેં તમને સમજાવ્યું કે દરિયાનું પાણી સૂર્યના તાપથી ગરમ થાય છે અને તે ધીમે ધીમે આકાશમાં વરાળ બની ઊંચે ચડે છે એટલે આ વાક્ય પણ સાચું થશે ચાલો ચોથા નંબરનું આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે જોઈ છે બાળ મિત્રો પાણીની મોટી ટાંકી આકાશમાં ના બરાબર ટાંકી ઓછી મૂકી છે તો ચોમાસું આવે એટલે એમાં પાછો ટાંકીનો નળ ચાલુ કરી દે વરસાદ પડે એવું જોયું છે નથી જોયું તો આપણે શું થશે આ વાક્ય ખોટું છે બરાબર ચાલો પાંચમા નંબરનું પાણી વિના ખેતી થઈ શકે છે થઈ શકે ના થઈ શકે બરાબર તમે નાનો એવો છોડ વાયો હોય તો એમાં પણ પાણી નાખવું પડે બે ત્રણ દિવસ તમે પાણી ના નાખો તો એ છોડ સુકાઈ જાય છે એટલે આ વાક્ય પણ તમારું ખોટું થશે બરાબર પાણી વિના ખેતી થઈ શકે નહીં ચાલો હવે આગળનું જોઈએ છઠ્ઠા નંબરનું પાણીનો મુખ્ય આધાર વરસાદ છે હા બરાબર વરસાદ જ ના પડે તો નદી તળાવ દરિયા વગેરેમાં પાણી ભેગું થઈ શકે નહીં એટલે આ વાક્ય તમારું સાચું કરવાનું છે ચાલો સાતમા નંબરનું ઝરણા નદી તળાવ અને કૂવા પાણીના પ્રાપ્તિ સ્થાન કહેવાય છે પ્રાપ્તિ સ્થાન એટલે આપણને પાણી મળે તે સ્થળ એટલે આ વાક્ય પણ તમારું સાચું છે ચાલો હવેના પછીનું જોઈએ જુઓ બાળ મિત્રો આપણે એકથી પાંચ પ્રશ્ન પાઠ ચલાવતા હતા ત્યારે એમાં આવી ગયા હતા તો મેં એના જવાબ એ વખતે તમને સમજાવી દીધા હતા બરાબર તો એના પછીના જે સવાલ જવાબ આવે છે જે પરીક્ષાલક્ષી છે પરીક્ષામાં પૂછાય તેવા છે એ હું તમને આજે આગળ સમજાવું છું એનો અભ્યાસ કરાવું છું તો થોડું એમાં ધ્યાન આપશો અને આ બધા નોટબુકમાં પણ લખવાના છે બરાબર તમારે તો જુઓ એમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન એકથી પાંચ આપણે આગળ જોઈ ગયા હતા છઠ્ઠા નંબરનો પ્રશ્ન પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે તો આપણે એનો જવાબ જોઈએ પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્યો પશુઓ પંખીઓ જીવજંતુઓ અને વનસ્પતિને પડે છે બરાબર તો જેવી રીતના આપણે પાણી પીવું જરૂરી છે તેવું પશુ પંખીઓને પણ પાણીની જરૂર પડે છે નાના નાનું કીડી હોય મંકોડા હોય એ બધાને પણ પાણીની જરૂર પડે છે અને વનસ્પતિને પણ પાણીની જરૂર પડે છે સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ તમારા ઘરમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડે છે તો આપણે એનો જવાબ જોઈશું અમારા ઘરમાં સવારની દૈનિક ક્રિયાઓ બરાબર દૈનિક ક્રિયાઓ એટલે કે જે રોજબરોજની આપણે સવારે ઊઠીએ બ્રશ કરીએ નહવા જઈએ ટોયલેટ જઈએ એ બધા એમાં જરૂરી છે દૈનિક ક્રિયાઓ પછી પીવામાં રાંધવામાં સ્નાન કરવામાં કપડાં ધોવામાં વાસણ માંજવામાં તેમજ ઘરની સફાઈ કરવા પાણીની જરૂર પડે છે તો બાળ મિત્રો આ રીતના તમારે લખવાનું છે કે અમારા ઘરમાં રોજબરોજની દૈનિક ક્રિયાઓ પીવા માં પછી રાંધવામાં સ્નાન કરવામાં કપડાં ધોવામાં વાસણ અને ઘરની સફાઈ કરવા પાણીની જરૂર પડે છે આ એકદમ સહેલો જવાબ છે ચાલો એના પછીનું જોઈએ આપણે આઠમા નંબરનું પાણીના પ્રાપ્તિ સ્થાનો જણાવો તો એનો જવાબ જોઈશું પાણીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે તો પાણીના પ્રાપ્તિ સ્થાનો વરસાદ નદીઓ તળાવ કુવા પછી ઝરણા વાવ સરોવર પાતાળ કુવા વગેરે છે બરોબર કે આ બધે સ્થળોએથી આપણને પાણી મળે છે ચાલો એના પછીનો નવમાં નંબર નો જોઈએ પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે તો પાણી વડે વીજળી અને વરાળ ઉત્પન્ન કરી શકાય છે આ નાનો સવાલ પૂછી શકાય તેવો છે કે પાણી વડે વરાળ અને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ચાલો દસમા નંબરનો ગંદુ પાણી પીવાથી કયા કયા રોગ થાય છે તો જોઈએ આપણે ગંદુ પાણી પીવાથી ટાઈફોઈડ મરડો કોલેરા કમળો વગેરે રોગ થાય છે બરાબર પરીક્ષામાં પૂછાય કે ગંદુ પાણી પીએ તો આપણને કયા રોગ થાય તો ટાઈફોઈડ થઈ જાય મરડો થઈ જાય કોલેરા કમળો વગેરે રોગ થાય છે આ બધા રોગના નામ છે બરાબર જેમાં ઝાડા ઉલટી થઈ જાય ખાવાનું ભાવે નહીં તાવ આવે એવા બધા રોગો થાય છે ત્યાર પછી અગિયારમો નંબરનું ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં શું કરવામાં શું નાખવામાં આવે છે આ પણ પરીક્ષામાં પૂછાય તેવું છે કે ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પરમેન્ગેનેટ નાખવામાં આવે છે બરાબર આ એક પ્રકારની દવા છે જેનાથી જંતુઓ મરી જાય છે પાણી શુદ્ધ થાય છે અથવા ફટકડી પણ નાખવામાં આવે છે પણ ફટકડી એટલા મોટા કૂવામાં નાખવાથી ફરક પડતો નથી આપણા ઘરના પાણી જો ચોખ્ખું કરવું હોય તેમાં ફટકડીનો ટુકડો નાખી શકાય છે પણ ગામનો કૂવો હોય તો ખૂબ જ મોટો હોય અને એમાં પાણી પણ ઘણું બધું હોય અને ખુલ્લો કૂવો હોય એટલે જીવજંતુઓ પણ ઘણા બધા હોય એટલે એમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખવામાં આવે છે ત્યાર પછી જુઓ એના પછીનું બારમા નંબરનું આપણે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ શા માટે તો પાણીનો દુરુપયોગ શા માટે કરવો ન જોઈએ તો જોઈએ બાળ મિત્રો પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે વસ્તી વધારો વરસાદની અનિયમિતતા અને ઉદ્યોગો વધવાને લીધે પાણીની અછત વર્તાય છે આવા સંજોગોમાં આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં સમગ્ર સજીવસૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે પાણી વિના આપણે જીવી શકીએ નહીં તેથી જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ તો બાળ મિત્રો આ સવાલ થોડોક મોટો છે બરાબર તેમાં તમને જે તમે બે ત્રણ મુદ્દા બે ત્રણ લાઈન યાદ રાખી શકો તેવું લખવાનું છે તમારે પહેલાં લખવાનું કે પાણી બહુ કિંમતી અમૂલ્ય ભેટ એવો શબ્દ આવ્યો તો ને તો પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે વસ્તી વધારો એટલે જેમ જેમ માણસોનું મનુષ્યોની વસ્તી વધતી જાય તેમ પાણી પણ વધારે જરૂરી છે બરાબર અને વરસાદની અનિયમિતતા વરસાદ ક્યારેક વધારે આવે ક્યારેક ઓછો આવે એના લીધે તેમજ ઉદ્યોગો મનુષ્ય વસ્તી વધે એટલે ઉદ્યોગો પણ વધારવા જરૂરી છે એટલે ઉદ્યોગોમાં પણ વધારે પાણી વપરાય બરાબર આવા સંજોગોમાં સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં એટલે આપણી પાસે જેટલું પાણી છે એ સાચવી સાચવીને વાપરીએ તો સમગ્ર સજીવ સૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે અને દરેકને પાણી મળી રહે એટલે પાણી વિના આપણે જીવી શકીએ નહીં બરાબર એટલે આ રીતનું લખવાનું તમારે બે ત્રણ મુદ્દા બરાબર યાદ રહે એ રીતના એટલે પાણીનો આપણે દુરુપયોગ કરવો જોઈએ નહીં ચાલો એના પછીનું અહીંયા સુધીનું તમારે નોટબુકમાં લખવાના છે બરાબર વિકલ્પોથી અહીંયા સુધી તમારે નોટબુકમાં લખવાનું છે ત્યાર પછી પરીક્ષા લક્ષી છે પણ નોટબુકમાં તમારે લખવા નથી તો એમાં કારણો અમુક વખત પૂછાઈ જાય છે મોટા સવાલમાં જો તમને યાદ રહેતા હોય તો તમારે એકવાર નોટબુકમાં લખી લેવાનું બરાબર પરીક્ષા વખતે તમારે મોઢે કરવા ચાલે તો કારણ તરીકે પણ પૂછાય અથવા તો પ્રશ્નોના મોટા જવાબ બે માર્ક્સના પ્રશ્નોનો જવાબ આવે છે એમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો જોઈએ આપણે પેલો આપણે માટલામાંથી પાણીને ડોયા વડે લેવું જોઈએ કારણ કે માટલામાંથી પ્યાલો બોળીને પાણી લેવાથી આપણા હાથ પર તેમજ નખમાં રહેલો મેલ પાણીમાં ભળે છે શું કહે છે કે આપણે બહાર ક્યાંક રમીને આવ્યા હોય બરાબર આપણે હાથ ધોયા ના હોય અને ગ્લાસ માટલા ઉપર મૂક્યો હોય એનાથી જ આપણે એમાં નાખીને પાણી લઈ લઈએ છીએ એટલે આપણા હાથના જે જીવજંતુઓ હોય તે ગ્લાસ ઉપર ચોટી જાય છે અને એ ગ્લાસ ગ્લાસ આપણે માટલામાં નાખીએ એટલે બધા જ જીવજંતુઓ શેમાં પાણીમાં ભળે છે બરાબર એટલે પાણી લેવા માટે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ ડોયાનો એટલે આપણે શું લખવાનું અહીંયા આગળ માટલામાંથી પ્યાલો બોડીને પાણી લેવાથી આપણા હાથ પર તેમજ નખમાં રહેલો મેલ પાણીમાં જાય છે વળી પ્યાલો ગંદો હોય કે એઠો હોય તો માટલામાં પાણીને અસ્વચ્છ બનાવે છે અસ્વચ્છ પાણી પીવાથી બીમાર પડાય છે અને માટલામાંથી પાણીને ડોયા વડે લેવાથી તેના તેમાં આમ થતું નથી તેથી આપણે ડોયાનો ઉપયોગ કરવો જોઈએ તો બાળ મિત્રો આને હું તમને ટૂંકમાં ફરીથી સમજાવું છું બરાબર કે માટલામાં પ્યાલો ગોળવાથી આપણા હાથ પર અથવા નખમાં રહેલો મેલ પાણીમાં ભળે છે અને પાણી ગંદુ થાય છે બરાબર એટલે આમ ન થાય તે માટે આપણે ડોયાનો ઉપયોગ કરવો જોઈએ એકદમ સરળ કે આપણા હાથ અને નખનો મેલ પાણીમાં પડે છે જેથી માટલાનું પાણી ગંદુ થાય છે એટલે આમ થતું અટકાવવા માટે આપણે ડોયાનો ઉપયોગ કરવો જોઈએ બરાબર ખ્યાલ આવી ગયો તમને આ કારણનો જવાબ ચાલો હવે બીજું કારણ છે તમને જેમ બને તે હું સરળ રીતે સમજાવીશ એટલે તમને યાદ રહી જશે બરાબર ચાલો બીજા નંબરનો ગામડામાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી ગામડા હોય તેમાં તળાવ હોય બરાબર તો એનું પાણી ચોખ્ખું શા કારણથી નથી રહેતું તો કે છે ગામડામાં લોકો તળાવ કે નદીને કિનારે કપડાં ધોવે છે જે લોકો નદી નજીક પડતી હોય અથવા એમના ગામ પાસેથી નદી પસાર થતી હોય તો એ સીધા ઘરે ગટર લાઈન ના હોય પાણી ઓછું આવતું હોય પાણી સંગ્રહ કરવાનું એમના પાસે કોઈ સાધન ના હોય એટલે લોકો શું કરે છે ઘણા લોકો વાસણ ઘસવા પણ ત્યાં જતા રહે નાહવા પણ નદી કિનારે જતા રહે અથવા તળાવ પાસે જતા રહે કપડાં ધોવા પણ ત્યાં જતા રહે અને ઘણા લોકો ઢોર રાખતા હોય ઢોર એટલે ગાયો ભેંસો રાખતા હોય એ પણ ત્યાં નદી કિનારે લઈ જતા હોય છે બરાબર અને ત્યાં ત્યાં નવડાવે છે હવે ઢોરને તો કાંઈ ખબર પડે નહીં એટલે તેઓ ત્યાં મળમૂત્ર પણ કરી દે છે આમ તળાવનું પાણી ગંદુ થાય છે ઘણા લોકો અમુક અંધશ્રદ્ધાને કારણે ફૂલો અંદર પધરાવતા હોય બીજો કોઈ ભગવાન ના એવું હોય એવા બધા જાત જાતનો કચરો એમાં ઠાલવે છે જેથી પાણી ગંદુ થાય છે એટલે ગામડાનું પાણી ચોખ્ખું રહેતું નથી તો બાળ મિત્રો તમારે શું લખવાનું કે ગામડામાં લોકો તળાવ કે નદી કિનારે કપડાં ધોવે વાસણ માંજે ઢોર નવડાવે અને ઢોર તેમાં મળમૂત્ર કરે છે અને કચરો પણ નાખતા હોય છે જેથી ગામ તળાવનું પાણી ચોખ્ખું રહેતું નથી બરાબર ચાલો હવે એના પછીનો ત્રીજા નંબરનો આપણે જોઈએ કારણ નદી લોકમાતા કેમ કે લોકમાતા તો આપણે જોઈએ કારણ કે એક નંબર આપણે શરૂઆતમાં માનવ વસ્તી નદી કિનારે વસી જ્યારે આ સૃષ્ટિ આ દુનિયાનું સર્જન થયું ત્યારે જે પહેલા લોકો હતા એને આદિમાનવ આદિમાનવ એટલે પહેલાના લોકો તો એ લોકોનું જીવન ક્યાં શરૂઆત થયું નદી કિનારે એ વસી માનવ જીવન માટે જરૂરી પાણી નદી મારફતે સરળતાથી મળી રહે છે પીવા માટે નાહવા ધોવા રસોઈ બનાવવા જરૂરી પાણી નદી પૂરું પાડે છે તો શરૂઆતમાં મનુષ્યની શરૂઆત ક્યાં નદી કિનારે માનવ વસ્તીની શરૂઆત ક્યાં થઈ નદી કિનારે વસી બરાબર તો માનવ જીવનને જરૂરી પાણી નદી મારફતે મળતું હતું નાવા ધોવા પીવાનું પછી કોઈ ધંધો કરવો હોય ઉદ્યોગ ખોલવો હોય તે બધું જ પાણી નદી પાસેથી મળી રહેતું હતું ત્યાર પછી ખેતી અને ઉદ્યોગો માટે પણ પાણી નદી મારફતે મળી રહે છે આમ નદી આપણી પાણીની જરૂરિયાત પૂરી પાડતી હોવાથી લોકમાતા કહેવામાં આવે છે તો આપણે શું લખવાનું ટૂંકમાં હું ફરીથી તમને કહી દઉં કે શરૂઆતમાં માનવ વસ્તી નદી કિનારે વસી મનુષ્ય માટે જરૂરી પાણી નાહવા ધોવા પીવાનું સમગ્ર પાણી રસોઈ બનાવવાનું બધું જ પાણી નદી પૂરું પાડે છે પછી ખેતી અને ઉદ્યોગો માટે જે જરૂરી પાણી છે એ પણ નદી પાસેથી મળી રહેતું હતું આમ નદી આપણી બધી જ જરૂરિયાતો પૂર પૂરી પાડતી હોવાથી તેને લોકમાતા કહેવામાં આવે છે બરાબર ચાલો એના પછીનો પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ તો બાળમિત્રો આગળ મેં તમને સમજાવ્યું હતું કે પાણીનો દુરુપયોગ શા માટે ન કરવો જોઈએ બરાબર પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે વસ્તી વધારો વરસાદની અનિયમ અનિયમિતતા અને ઉદ્યોગો વધવાને લીધે પણ પાણીની અછત વર્તાય છે આવા સંજોગોમાં આ સંપત્તિને ગમે તેમ વેડફાઈ નહીં અને સમગ્ર સજીવ સૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે પાણી વિના આપણે જીવી શકીએ નહીં અને આપણું આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો દુરુપયોગ કરવો જોઈએ નહીં બરાબર આ પ્રશ્ન આગળ આવી ગયો છે એટલે ફરી વખત તમારે નહીં લખવાનો ફક્ત એક જ વખત લખવાનો બરાબર ચાલો હવે એક ટૂંકનો ધ આવે છે ચોમાસા વિશેની પરીક્ષામાં જ નથી પૂછાતી પણ એને લખતો નાનો એવો સવાલ તમને પૂછી શકે છે તમારે આટલો મોટો લખવાની જરૂર નથી આ તો ફક્ત તમારી સમજૂતી માટે છે બરાબર કે ભારતમાં ચો આપણે જોઈએ ચોમાસાની ટૂંકનો કે ભારતમાં જુલાઈથી ઓક્ટોબર સુધી ચોમાસાની ઋતુ હોય છે ચોમાસાની ઋતુ ક્યાં સુધી હોય છે ભારતમાં જુલાઈથી ઓક્ટોબર સુધી બરાબર અત્યારે આપણે કયો મહિનો ચાલે છે જુલાઈ મહિનો તો ઓક્ટોબર સુધી ચોમાસાની ઋતુ હોય છે એટલે કે દિવાળી પહેલાં પહેલાં નવરાત્રિ સુધી હોય છે ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ આસોદ મહિનાથી ચોમાસું ગણાય છે ત્યાંથી અષાઢથી આસો સુધી ત્યાં સુધી ચોમાસું ગણાય છે ગુજરાતી મહિના પ્રમાણે બરાબર અંગ્રેજીમાં તો જુલાઈથી ઓક્ટોબર આવ્યું અને ગુજરાતીમાં અષાઢથી આસો બરાબર બે વાક્ય થઈ ગયા તમારા ચાલો ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે એ પણ તમને બધાને આવડે કે ચોમાસાની ઋતુ હોય એટલે વરસાદ પડે ત્યાર પછી આવે છે કયું વાક્ય યાદ કરવાનું કે વરસાદ પડે એટલે ચારેય બાજુ હરિયાળી છે હરિયાળી એટલે ચારોય બાજુ લીલું લીલું ઘાસ ઉગી જાય છે બરાબર એ પણ તમને યાદ રહી શકે લોકો રેનકોટ કે ટોપી પહેરે છે વરસાદ પડે એટલે આપણે બહાર નીકળીએ વરસાદથી બચવા માટે આપણે રેનકોટ કે ટોપી પહેરે છે અથવા છત્રીનો ઉપયોગ કરે છે તથા છત્રી ઓઢીએ છીએ ચોમાસાની ઋતુઓમાં ખેડૂતો અષાઢી બીજથી ખેતીની શરૂઆત કરે છે તો આપણા ભારત દેશમાં અષાઢ મહિનામાં એમાં અષાઢી બીજ આવે જ્યારે આપણી રથયાત્રા નીકળે છે ને એને અષાઢી બીજ કહેવામાં આવે છે તો ખેડૂતો એ દિવસને સારો દિવસ ગણી એ દિવસથી ખેતીની શરૂઆત કરે છે એટલે એમને ખેતી જે જમીન હોય ખેતીની એ વરસાદના પાણીથી ભીની થઈ ગયેલી હોય એટલે એમાં ખોદી ખોદી હળ ચલાવે અથવા ટ્રેક્ટર ચલાવી એને પોછી બનાવે છે અને વાવણી કરે છે એટલે તમારે લખવાનું કે ચોમાસાની ઋતુમાં ખેડૂતો અષાઢી બીજથી ખેતીની શરૂઆત કરે છે ચોમાસું એટલે વિવિધ તહેવારો અને ઉત્સવોની તથા મેળાઓની ઋતુ એ પણ તમને લોકોને ખબર છે બરાબર ને ચોમાસાની ઋતુ શરૂઆત થાય એટલે સૌથી પહેલાં તો છોકરીઓને શું આવે હા ગૌરી વ્રત બરાબર ગૌરી વ્રતથી શરૂઆત કરીએ પછી તો બધી કેટલા બધા તહેવારો આવે રક્ષાબંધન આવે જન્માષ્ટમી આવે પછી ગણેશ ચતુર્થી આવે ને એમ બધા વાર તહેવારોની ઋતુ છે ને તમારે લખવાનું કે ચોમાસું એટલે વિવિધ તહેવારો અને ઉત્સવો તથા મેળાઓની ઋતુ તો ઘણી જગ્યાએ જન્માષ્ટમીના મેળા હોય બરાબર રક્ષાબંધનનો હોય છે એવી રીતના અલગ અલગ સ્થળે અલગ અલગ મેળાઓ પણ હોય છે ત્યાર પછી આપણે જોઈએ આગળનું આ ઋતુમાં અષાઢી બીજ રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ભાદરવી પૂનમ દશેરા ધનતેરસ દિવાળી વગેરે તહેવારો ઉજવાય છે મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે કે ચોમાસું બેસે એટલે ગૌરી વતથી ચાલુ કરી બધા જ તહેવારો ચાલુ થઈ જાય તે ક્યાં સુધી દિવાળી આવે ઘણી વખત દિવાળી સુધી પણ વરસાદ પડતો રહે છે આ ઋતુમાં કેટલીક વાર વધુ વરસાદ પડવાની પડવાથી નદીઓમાં પૂર આવે છે અને ભારે નુકસાન પણ થાય છે ચોમાસામાં નાના બાળકો કાગળની હોડી બનાવી વરસાદના વહેતા પાણીમાં તરતી મૂકે છે અને છપછબિયા કરે છે બાળ મિત્રો આ મુદ્દો તો તમને યાદ જરૂર રહેશે કે વરસાદનું પાણી ભરાયું હોય તો નાના બાળકો એમાં કાગળની હોળી બનાવી તરતી મૂકે છે અને એના પાણીમાં છપછબિયા પણ કરે છે તો બાળ મિત્રો અહીંયા આગળ આ પાઠ ત્રણનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે તમારે હોમવર્કમાં વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા અને છઠ્ઠા પ્રશ્ન પ્રશ્ન આગળ એકથી પાંચ તમને લખાવી દીધા હતા એટલે છઠ્ઠા પ્રશ્નથી જે બાર પ્રશ્ન છે ત્યાં સુધી લખવાના છે આ કારણો તમારે નોટબુકમાં લખવાના નથી બરાબર ચાલો તો હવે આપણે અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ છીએ આજનો ફરીથી નવા પાઠ સાથે આપણે આવતા પીડીએરમાં ફરી મળીશું આવજો